ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આપણે છે એ ફરી પાછા આપણી મહદી સ્કૂલ દ્વારા ભણવા માટે ભેગા થઈ ગયા છીએ, બરાબર છે? અને આપણી મહદી સ્કૂલ દ્વારા છે એ હાલમાં ઓનલાઈન એજ્યુકેશન આપણે કરી રહ્યા છીએ કે જેની અંદર તમે ઘરે રહીને ખૂબ સરસ મજાનું છે એ લેખન, વાંચન અને અભ્યાસ કાર્ય કરી રહ્યા છો, બરાબર છે? જેથી કરીને તમારું હાલની પરિસ્થિતિ જોતાં તમારું અભ્યાસ કાર્ય અધૂરું ન રહે અને અટકે પણ નહીં. તો આ હેતુસર આપણે ખૂબ સરસ મજાનું શીખી રહ્યા છીએ, બરાબર છે? અગાઉ પણ આપણે ખૂબ સરસ મજાનું છે એ લેખન, વાંચન, બરાબર છે, અને વાર્તા કાર્ય પણ આપણે કરી ચૂક્યા છીએ. તો આજે છે એ એનાથી આગળનું છે એ આપણે અભ્યાસ કાર્ય કરીશું. પરંતુ એ પહેલાં છે એ આપણે કંઈક જીવન ઉપયોગી શીખીએ. તો જુઓ, શું આપણે જીવન ઉપયોગી શીખવાનું છે? તો એ છે આજનો સુવિચાર. સુવિચાર એટલે કે સારો સુંદર વિચાર, બરાબર છે? કે જે આપણને ભલે તે એક કે બે લીટીનો હોય, પરંતુ એ આપણને જીવનમાં ઘણું બધું છે એ જીવતા અને આગળ વધતા છે ને એ શીખવી જાય છે. તો જોઈએ આપણે આજનો સુવિચાર શું છે. સત્ય એ સોના કરતાં પણ વધારે કિંમતી છે. સત્ય એટલે કે હકીકત, ખરાપણું, બરાબર છે? એ સોના કરતાં પણ વધારે કિંમતી છે, બરાબર છે? આપણે જાણીએ છીએ કે સોનાની કિંમત છે ને એ ખૂબ વધારે હોય છે, બરાબર છે? કે નાનકડી આપણે વસ્તુ લેવા જઈએ તો એની ઘણી બધી આપણે રૂપિયા સ્વરૂપે એની કિંમત ચૂકવવી પડે છે. પરંતુ સત્ય એટલે કે હકીકત છે ને એની કિંમત તો એના કરતાં પણ વધારે છે, બરાબર છે? કેવી રીતે? તો કે કોઈ પણ બાબત છે એની રજૂઆત આપણે કરીએ છીએ ત્યારે જો એમાં ખરાપણ હોય તો એની કિંમત વધી જાય છે, બરાબર છે? નહીં તો એવું થાય છે કે આપણે જો એક વખત ખોટું બોલવાની આદત પડી જાય તો લોકો છે ને એ આપણા પર વિશ્વાસ મૂકતા નથી, અને આવી રીતે વિશ્વાસ તૂટતા તૂટતા છે એ એક દિવસ આપણે એનો અયોગ્ય સામનો કરવો પડે છે. પરંતુ જો સોનું છે એ જેટલું કિંમતી છે એના કરતાં પણ વધારે કિંમતી હોય તો એ સત્ય એટલે કે હકીકત છે, અને એના આધારે છે એ ઘણા બધા પ્રશ્નો છે એનો ઉકેલ આવતો જોવા મળે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે છે એ જીવનમાં હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે પણ બોલીશું હંમેશા સત્ય જે હકીકત હશે કે જે આપણે આપણી આંખે જોયેલી હશે, કાને સાંભળેલી હશે, એ જ બાબત રજૂ કરીશું. કારણ વગરનું ખોટું છે એ આપણે રજૂ કરીશું નહીં, બરાબર છે? તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન અને શિક્ષકો પણ આવી વાત શીખવતા હોય છે કે આપણે હંમેશા સાચું બોલવું જોઈએ. ઘણી વખત એવું થાય કે ઘણા બાળકો છે ને એને વારંવાર ખોટું બોલવાની ટેવ હોય, પછી શું થાય? તો કે એક ખોટુંને છુપાવવા માટે બીજું ખોટું બોલે, બીજાને છુપાવવા ત્રીજું બોલે, અને એમને એમ કરતા છે એ વધારે ને વધારે એને આદત પડી જાય, અને પછી જ્યારે જો એ બહાર આવે તો એને પછી શરમનો સામનો કરવો પડે છે, બરાબર છે? ઘણા બાળકો છે એ હોમવર્ક ન કરે તો એવું બહાનું બતાવે કે આજે મને આમ થયું હતું, આજે હું બહાર ગયા હતા. પછી એમના વાલીને કહેવામાં આવે તો વાલી કે ના બેન, આવું તો કંઈ હોતું નથી. તો એના મમ્મીને પણ વિશ્વાસ નથી રહેતો અને શિક્ષકને પણ વિશ્વાસ નથી રહેતો. પછી એવું થાય કે ક્યારેક સાચી એવી સિચ્યુએશન આવે અને જો સાચું બોલતા હોય ને તો પણ એ ખોટું જ લાગે, બરાબર છે? તમે પેલી વાર્તા સાંભળી હશે, વાઘ આવ્યો રે વાઘ, કે જેની અંદર પેલો ગોવાળ હોય ને એ દરરોજ એવી રીતે ખોટું બોલતો કે વાઘ આવ્યો વાઘ, લોકોને હેરાન કરતો. પછી જ્યારે ખરેખર વાઘ આવે છે અને ત્યારે તે બૂમ પાડે છે તો કોઈ નથી બોલતું, કોઈ નથી આવતું. કેમ? તો કે બધાને એમ થાય છે કે આ તો ખોટું જ કહે છે, બરાબર છે? એટલે આપણે જ્યારે પણ રજૂ કરીએ ત્યારે હંમેશા સત્ય અને હકીકત બાબતને જ કોઈ પણની સામે રજૂ કરીશું. એની કિંમત છે એ સોના કરતાં પણ વધારે છે, બરાબર છે? તો આજથી જ આપણે એ બાબત શીખી જઈશું કે ક્યારે પણ ખોટું છે એ
બોલીશું નહીં કે કરીશું પણ નહીં, બરાબર છે? ખોટું કરીએ કે બોલીએ તો આપણને પાપ લાગે એવું કહેવામાં આવે છે, બરાબર છે? તો આ બાબતને આપણે જીવનમાં શીખીશું અને યાદ રાખીશું. હવે આપણે જઈએ આપણા ભણવા તરફ. તો આપણા ધોરણ 4 વિષય ગુજરાતીમાં અગાઉ છે એ આપણે ઘણું બધું શીખી ગયા છે અને હવે ટૂંક સમયમાં તમારી ટેસ્ટ આવી રહી છે, બરાબર છે? તો એને અનુલક્ષીને આપણે આજે કાર્ય કરીશું. તો ચાલો યાદ કરીએ FA1નો અભ્યાસક્રમ શું છે એ પહેલાં આપણે જોઈ લઈએ કે FA1ની જે ટેસ્ટ આવી રહી છે એની અંદર કયા કયા એકમમાંથી શું શું પૂછાવાનું છે. તો આપણે છે એ કાવ્ય 2 ઠંડી ભણી ગયા કે જેની અંદર ફ્રીજની વાત આવે છે કે ટમેટાભાઈ છે એને કોઈક પૂરી દે છે અને ત્યાં તેને ખૂબ ઠંડી લાગે છે, એ સરસ મજાની વાત આપણે જોઈ ચૂક્યા છે, સરસ કાવ્યગાન કરી ચૂક્યા છે અને તમને બધાને હવે એ કાવ્ય સરસ મજાનું આવડી ગયું હશે. એની પછી શું જોયું તું જો? તો કે એની પછી આપણે જોયું હતું એકમ 3 સાચી હજ, કે જેની અંદર શેખ અબ્દુલ્લા અને અલી હુસેન મોચીની વાત આવે છે કે હજ કર્યા વગર પણ હજનું પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય, કે આપણે જીવનમાં છે એ ઘણા બધા એવા સારા સારા કાર્યો કરીએ કે જેના લીધે છે એ અન્યને મદદ મળે, બરાબર છે? તો એ કાર્ય કરવાથી પણ હજ કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે અને એ જ કારણ હોય છે કે ખુદાના દરબારમાં અલી હુસેન મોચીની હજ મંજૂર થઈ જાય છે. દેશ વિદેશથી ગામોગામથી અનેક લોકો હજ કરવા જાય છે, પરંતુ એના બદલે જે વ્યક્તિ ઘરે રહીને સારું કાર્ય કરે છે એની હજ મંજૂર થઈ જાય છે એ વાત આપણને શીખવા મળે છે, બરાબર છે? એની પછી આપણે જોયું હતું એકમ 4 લાખો વણઝારો, કે જેની અંદર કૂતરાની વફાદારીની વાત આવે છે કે એક કૂતરો છે એને પણ કેટલી લાગણી પ્રેમ હોય છે પોતાના માલિક પ્રત્યે અને એ પણ છે એ ભલે મૂંગું છે એ પ્રાણી છે છતાં પણ એની અંદર પણ ખૂબ બધા ભાવો રહેલા હોય છે. આ બાબત છે એ આપણે લાખો અને એનો વાલો કૂતરો ડાઘિયા દ્વારા સમજી ચૂક્યા છીએ, બરાબર છે? તો આ ત્રણેય એકમમાંથી આપણે આપણી FA1ની ટેસ્ટ આપવાની રહેશે, સમજાઈ ગયું? ચાલો હવે આપણે જોઈએ કે ટેસ્ટમાં શું પૂછાવાનું છે. તો FA1 માર્ક 20, આ 20 માર્કની જે ટેસ્ટ છે એની પેપર સ્ટાઇલ છે એ તમને આપું છું કે કેવી રીતની પ્રશ્નોત્તરી રહેશે, બરાબર છે? તો પ્રશ્ન 1 વિકલ્પ માર્ક 4, પ્રશ્ન 1 હશે કે જેની અંદર તમને વિકલ્પ પૂછાશે 4 માર્કના, બરાબર છે? પ્રશ્ન 2 ખાલી જગ્યાઓ પૂરો, ખાલી જગ્યા પૂરવાની રહેશે એ પણ 4 માર્કની રહેશે. એની પછી છે પ્રશ્ન નંબર 3 ખરા ખોટા કરો, એના પણ 4 માર્ક છે. એની પછી પ્રશ્ન 4 સમાનાર્થી શબ્દ આપો, એના પણ માર્ક 4 છે. અને એની પછી છે પ્રશ્ન નંબર 5 વિરોધી શબ્દ આપો, માર્ક 4. આવી રીતે 5 ચોકને 20 માર્કની આપણી તમારી ટેસ્ટ રહેશે. તમારે સરસ મજાનું વાંચવાનું છે, સરસ લખવાનું છે અને એ રીતે છે એ તમારે ટેસ્ટમાં શાંતિપૂર્વક રજૂ કરવાનું છે, કોઈ ઉતાવળ કરશે નહીં. શાંતિથી વિચારીને જવાબ આપશો તો તમને સારા માર્ક્સ આવશે, નહીં તો પછી એવું થશે કે મિસ મને આવડતું હતું ને ભૂલથી આ થઈ ગયું અને મારા માર્ક્સ કપાઈ ગયા. એટલે શાંતિથી ઉતાવળ કર્યા વિના ટેસ્ટ છે એ રજૂ કરવાની, બરાબર છે? તો આ થઈ તમારી પેપર સ્ટાઇલ. હવે જોઈએ પેપર સ્ટાઇલ મુજબ આપણે આગળનું
રિવિઝન, બરાબર છે? અગાઉ તમે લોકો વિકલ્પ અને ખાલી જગ્યા કરી ચૂક્યા છો, પાકી બુકમાં લખી ચૂક્યા હશો. એવી જ રીતે આગળનું કાર્ય કરશું કે પ્રશ્ન નંબર 3 ખરા ખોટા કરો, પરંતુ એ પહેલાં આપણે વિકલ્પ અને ખાલી જગ્યા પણ સાથે સાથે યાદ કરતા જઈશું, એટલે તમને યાદ પણ આવી જાય અને તમને પાકું પણ થઈ જાય. તો કાવ્ય 2 ઠંડી, એના આપણે વિકલ્પો જોઈ લઈએ. પહેલું છે, ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? અ મૂળાને, બ દૂધીને, ક ટમેટાને. તો સાચો જવાબ આવશે ક ટમેટાને. બીજું છે, ફ્રીજમાં શું નથી? ફ્રીજમાં શું નથી? અ બરફ, બ શાકભાજી, ક હૂંફ. તો સાચો જવાબ આવશે ક હૂંફ. ત્રીજું છે, ટમેટાને ટપલી કોણે મારી? અ દૂધી માસીએ, બ મોળાભાઈએ, ક સફરજને. તો સાચો જવાબ આવશે બ મોળાભાઈએ, બરાબર છે? તો આ જોયા આપણે કાવ્ય 2 ઠંડીના વિકલ્પો. હવે જોઈએ એની ખાલી જગ્યા. અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા છીએ, પેલી ખાલી જગ્યા છે ટમેટા ડાળ પર ખાલી જગ્યા રમતા હતા. તો એનો સાચો જવાબ આવશે અડકો દડકો. જો વિદ્યાર્થીઓ, તમારે છે ને આ ખાલી જગ્યા એ લખીને પાકી કરવાની રહેશે, કેમ કે ઘણા લોકો છે ને લખવામાં ભૂલ કરે અને પછી એમ કે મિસ મેં તો સાચું કર્યું હતું તોય મારો માર્ક્સ કપાઈ ગયો. પણ હા, જ્યારે આપણે ટેસ્ટ આપો છો ત્યારે ગૂગલ છે ને એ જો સહેજ પણ ભૂલ હશે ને તો એ તમારો સાચો જવાબ છે ને એને સાચો નહીં પાડે, એટલે બરાબર જોડણી છે એ તમારે લખવાની રહેશે, બરાબર છે? નહીં તો છે એ તમારો માર્ક્સ કપાઈ જશે. તો ઘણા લોકો એવી રીતે લખે અકડો દકડો, બરાબર છે? તો આપણે બરાબર વ્યવસ્થિત લખવાનું છે અડકો દડકો, એટલા માટે મેં તમને લખીને બતાવેલી છે. બીજું છે, ટમેટાને ખાલી જગ્યાએ ટપલી મારી. તો સાચો જવાબ આવશે મૂળાભાઈએ. તો આવી રીતે છે એ તમારે લખવાનું રહેશે, કેમ કે ગુજરાતીમાં હ્રસ્વાય દીર્ઘાયના પણ માર્ક્સ કપાઈ જાય છે. ત્રીજું છે, ફ્રીજમાં ખાલી જગ્યા મળતો નથી. તો એનો જવાબ આવશે ગરમાવો, બરાબર છે? એનો જવાબ આવશે ગરમાવો. હવે આપણે જોઈએ એના ખરા ખોટા. તો જુઓ, તમારે પણ ટેસ્ટમાં આવી રીતે બરાબર વિધાનને વાંચવાનું છે અને પછી સાચું છે કે ખોટું એ વિચાર કરીને કરવાનું છે. તો પહેલું છે, ટમેટાને ફ્રીજમાં ખૂબ જ ગરમી લાગે છે. તો એ વિધાન ખોટું થશે. કેમ? તો કે ટમેટાને તો ફ્રીજમાં ઠંડી લાગતી હતી, ફ્રીજમાં તો કંઈ ગરમી હોય નહીં, એટલે એ વિધાન તમારું ખોટું થશે. એની પછી છે બીજું, સૂરજને જોતા જ ટમેટાને આનંદ થઈ ગયો. સૂરજને જોઈને ટમેટાને આનંદ થઈ જાય છે. હા, સાચી વાત છે, એટલે બાજુના બોક્સમાં આપણે સાચું કરીશું, બરાબર છે? કેમ કે આપણે કાવ્યમાં સમજી ગયા હતા કે બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર, બારીમાંથી સૂરજ જોઈ અને ટમેટો ખુશ ખુશ થઈ જાય છે, એટલે આ વિધાન સાચું થશે. એની પછી ત્રીજું છે, ફ્રીજનો દરવાજો આઈસક્રીમ લેવા માટે ખુલ્યો. ખોટું. કેમ? તો કે ફ્રીજનો દરવાજો છે એ ઘારી લેવા માટે ખુલે છે, બરાબર છે? આપણે પંક્તિમાં સમજી ગયા હતા કે ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. ઘારી એ એક જાતની મીઠાઈ છે, એ લેવા માટે ખુલે છે, આઈસક્રીમની વાત આવતી નથી, એટલે આ વિધાન છે એ ખોટું થશે, બરાબર છે? ચાલો હવે આપણે જોઈએ એકમ 3 તરફ. એકમ 3 સાચી હજ. હવે આપણે એના વિકલ્પો, ખાલી જગ્યા અને ખરા ખોટા જોઈશું.
બરાબર છે? તો પહેલો વિકલ્પ છે, શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો? મક્કામાં, બગદાદમાં કે મદીનામાં? તો સાચો જવાબ આવશે બ, બગદાદમાં. બીજું છે, હજ કર્યા સિવાય હજનું પુણ્ય કોને મળ્યું હતું? હજ કર્યા વિના કોને હજનું પુણ્ય મળે છે, હમણાં જ મેં વાત કરી. તો એ શેખ અબ્દુલ્લાને, બ ફરિશ્તાને કે ક અલી હુસેનને? તો આપણે જોયું હતું કે અલી હુસેન મોચી હોય છે એને આ હજનું પુણ્ય મળે છે, કેમ કે તેણે જે હજ માટે રૂપિયા ભેગા કર્યા હતા એ પાડોશીના દુઃખી રોકકળ કરતા બાળકોને એણે આપી દીધા હતા. એટલે તે છે એ ખુદાના દરબારમાં એની હજ મંજૂર થાય છે. તો સાચો જવાબ આવશે ક, અલી હુસેનને. ત્રીજું છે, શેખ અબ્દુલ્લા દમાસ્કસમાં કોને મળવા ગયા? કોને મળવા જાય છે? અ ફરિશ્તાને, બ અલી હુસેનને કે ક બાદશાહને? તો સાચો જવાબ આવશે બ, અલી હુસેનને. બરાબર છે? અગાઉ પણ આપણે આ વિકલ્પો જોઈ ચૂક્યા છે, આજે ફરી એક વખત આપણે યાદ કરી લીધા. હવે જોઈએ એની ખાલી જગ્યા. પહેલું છે, શેખ અબ્દુલ્લા ખૂબ જ ખાલી જગ્યા હતા. તો એનો જવાબ આવશે ધાર્મિક. તમે બરાબર ખાસ જોજો કે ધાર્મિક કેવી રીતે લખાય છે. ઉપર જો તમે રેફ કરતા ભૂલી જશો તો તમારો માર્ક્સ કપાઈ જશે. એટલે શાંતિથી જોઈ વિચારીને લેખન કામ કરવું. બીજું છે, શેખ અબ્દુલ્લાની ખાલી જગ્યા કરવાની તીવ્ર ઈચ્છા હતી. તીવ્ર એટલે કે ખૂબ જ વધારે પડતી. તો એનો સાચો જવાબ આવશે હજ. ત્રીજું છે, રાત્રે ખાલી જગ્યા ફરિશ્તા વાત કરી રહ્યા હતા. તો આપણે એકમમાં જોઈ ચૂક્યા છીએ કે રાત્રે બે ફરિશ્તા વાત કરી રહ્યા હતા. એની પછીની ખાલી જગ્યા છે ચોથી, કે અલી હુસેન ખાલી જગ્યામાં રહેતો હતો. અલી હુસેન ક્યાં રહેતા હોય છે? તો અલી હુસેન મોચી છે એ દમાસ્કસમાં રહેતા હોય છે. દમાસ્કસ કેમ લખાય એ બરાબર તમારે જોવાનું છે અને તમારી બુક્સમાં 4-5 વખત લખી જવાનું છે, જેથી જોડણીની ભૂલ ન થાય. કેમ કે ઘણા લોકો છે એ દમાકસ લખે છે, ઘણા લોકો દમાસકસ લખે છે, તો પછી ખોટું પડે છે. બોલતા આવડતું હોય પણ તમને હજી લખતા કદાચ ન આવડે, એટલે તમારે લખીને કરવાનું રહેશે, જેથી કરીને આપણા માર્ક્સ છે એ કપાય નહીં. એની પછી પાંચમું છે, ખુદાને ખાલી જગ્યા પ્યારી છે. તો આપણે એકમના છેલ્લા ફકરામાં જોયું હતું કે ખુદાને ખુદાઈ પ્યારી છે. બરાબર છે? આમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ખુદા ય યતિનો ય કરે છે, પરંતુ ના, ખુદા ઈ પ્યારી છે, એવી રીતે આપણે લખીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ જોઈ આપણે એકમ 3ની ખાલી જગ્યા. હવે આપણે આજે 9 જોઈશું એના ખરા ખોટા. બરાબર છે? આ પણ તમારે 4 માર્ક્સના પૂછાવાના છે, પરંતુ જો તમે ધ્યાન નહીં આપો, બરાબર સમજશો નહીં, તો તમારા માર્ક્સ કપાઈ જશે. એટલે શાંતિથી પહેલાં વાંચવાનું, સમજવાનું, વિચારવાનું અને પછી સાચો જવાબ ટીક કરવાનો છે. તો પહેલું છે, શેખ અબ્દુલ્લાનો પરિવાર મક્કામાં રહેતો હતો. તો આ જવાબ છે એ ખોટો છે. કેમ? તો કે શેખ અબ્દુલ્લાનો પરિવાર બગદાદ શહેરમાં રહેતો હતો, મક્કામાં રહેતો નહોતો. એટલે આ વિધાન છે એ ખોટું થશે. એટલે તમારે જે આ બોક્સ આપેલું છે એની અંદર તમારે આવી રીતે વ્યવસ્થિત ખોટાની નિશાની કરવાની રહેશે. બરાબર છે? એની પછી બીજું છે, ખુદા એ શેખ અબ્દુલ્લાની હજ સ્વીકારી. તો આ વિધાન પણ ખોટું થશે. કેમ? તો કે ખુદાએ છે એ અલી હુસેન મોચીની હજ સ્વીકારી હતી. બરાબર છે? કેમ કે તેણે છે એ પુણ્યનું કાર્ય કર્યું હતું. પોતાના પાડોશમાં રહેતા દુઃખી રોકકળ કરતા બાળકોને એણે હજ માટે ભેગા કરેલા રૂપિયા આપ્યા
હતા અને એ જ મોટું કારણ હતું કે ખુદાના દરબારમાં છે એની હજ છે એ સ્વીકારાઈ હતી. બરાબર છે. જ્યારે એનું સપનું શેખ અબ્દુલ્લાને આવે છે એટલા માટે છે એ શેખ અબ્દુલ્લા નહીં આવે પરંતુ અલી હુસેન મોચીની હજ સ્વીકારી હતી. એટલે આ વિધાન છે ને એ ખોટું થશે. એની પછીનું ત્રીજું છે, અલી હુસેન દમાસ્કસમાં રહેતો હતો. તો આ વિધાન છે ને એ સાચું થશે, કેમ કે આપણે જોયું હતું કે શેખ અબ્દુલ્લા છે બગદાદમાં રહે છે, જ્યારે અલી હુસેન મોચી છે એ દમાસ્કસમાં રહેતા હોય છે. બરાબર છે. અને ત્યાં શેખ અબ્દુલ્લા એને મળવા જાય છે. ચોથું છે, ખુદાને ગરીબાઈ પ્યારી છે. તો હમણાં જ આપણે જોઈ કે ખુદાને ખુદાઈ પ્યારી છે, ગરીબાઈ પ્યારી નથી. એટલે આ વિધાન પણ તમારું ખોટું થશે. પાંચમો છે, શેખ અબ્દુલ્લાની વાત સાંભળીને અલી હુસેન બેભાન જેવા થઈ ગયા. તો હા, સાચી વાત છે. તેને દિલથી એટલી બધી ખુશી થાય છે કે અરે વાહ, મને હજનું પુણ્ય મળ્યું, મારું સ્વપ્ન પૂરું થયું. કેમ કે એને ઘણા સમયથી ખૂબ ઈચ્છા હતી કે હજ કરી અને પુણ્ય મેળવે. અને જ્યારે શેખ અબ્દુલ્લા વાત કરે છે કે આ વખતે ખુદાના દરબારમાં તમારી હજ છે એ મંજૂર થઈ છે, હજનું પુણ્ય તમને મળ્યું છે, ત્યારે એ સાંભળીને ખુશીથી અલી હુસેન છે એ બેભાન જેવા થઈ જાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ જોયા આપણે એકમ ત્રણના ખરા ખોટા. બરાબર, તમારે યાદ રાખવાના છે. હવે આપણે જોઈએ એકમ ચારને. તો એકમ ચાર, લાખો વણઝારો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો એકમ ચાર, લાખો વણઝારો છે, એના વિકલ્પ પણ અગાઉ કરી ચૂક્યા છે અને ખાલી જગ્યા પણ કરી છે. હવે એનાથી આગળનું પણ આપણે જોઈશું. તો એકમ ચાર, લાખો વણઝારો. પહેલો વિકલ્પ છે, લાખાએ શેઠને ત્યાં સાનમાં શું મૂક્યું? અ ડાઘિયો, બ ઘોડો, ક દીકરો. તો અ ડાઘિયો જવાબ સાચો આવશે. બીજું છે, લાખાએ શેઠ પાસેથી કેટલી મુદત માટે રકમ લીધી? તો એ અ એક વર્ષ માટે, બ એક મહિના માટે, ક છ મહિના માટે. તો સાચો જવાબ આવશે એક મહિના માટે, બ. ત્રીજું છે, ડાઘિયો કેવી રીતે મરી ગયો? અ તળાવમાં ડૂબી જઈને, બ ખાવાનું બંધ કરીને, કે ક પથરા પર માથું પછાડી પછાડીને. તો સાચો જવાબ આવશે ક પથરા પર માથું પછાડી પછાડી ને. બરાબર છે. હવે જોઈએ તેની ખાલી જગ્યા. તો ખાલી જગ્યા પહેલી છે, એક લાખો ખાલી જગ્યા હતો, લાખો ખાલી જગ્યા હતો. તો એનો સાચો જવાબ આવશે વણઝારો. બરાબર છે. બીજું છે, લાખાએ મોટું સરોવર બંધાવ્યું, તેનું નામ ખાલી જગ્યા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો તેનું નામ આવશે ડાઘાસર. ડાઘાસર છે એ એનું નામ પાડે છે. ત્રીજું છે, ડાઘાસર સરોવર ઉત્તર ગુજરાતમાં ખાલી જગ્યા પાસે આવેલું છે. બરાબર છે. તો ડાઘાસર સરોવર છે એ ઉત્તર ગુજરાતમાં પાટણની બાજુમાં રાધનપુર નામનું ગામ છે ને ત્યાં આવેલું છે. તમે પણ ક્યારેક એ સાઈડ જાઓ તો આ સરોવરને જોજો, એટલે તમને પણ આ એકમની યાદ આવશે અને પ્રેરણા પણ મળશે કે જુઓ પ્રાણીમાં પણ કેટલી બધી વફાદારી હોય છે. બરાબર છે. તો આ થઈ એકમ ચારની ખાલી જગ્યા. હવે જોઈએ એકમ ચારના ખરા ખોટા. બરાબર છે. તો પ્રશ્ન નંબર ત્રણ તમારે પૂછાવાનું છે, ખરા ખોટા કરો. ઓકે,
ચાલો, પહેલું છે ભીડ પડી ત્યારે લાખો રાજા પાસે ગયો. તો આ વિધાન છે ને એ ખોટું થશે, બરાબર છે. કેમ? તો કે ભીડ પડી ત્યારે લાખો છે ને એ વાણિયા શેઠ પાસે જાય છે, રાજાની વાત આવતી નથી. એટલા માટે આપણે છે એ આ વિધાનને ખોટું કરી અને બાજુમાં આપેલા બોક્સમાં ખોટાની નિશાની કરીશું, બરાબર છે. ચાલો બીજું જોઈએ. શેઠનો ચોરાયેલો માલ એક ખેતરમાંથી મળ્યો. તો આ વિધાન છે એ પણ તમારું ખોટું થશે, કેમ કે શેઠનો ચોરાયેલો માલ એક ખેતરમાંથી નહીં પરંતુ એક પેલી વાડ પાસેથી મળે છે. એટલે આ વિધાન છે ને એ ખોટું થશે, બરાબર છે. જો અહીંયા હું બદલાવીને અહીંયા વાડ પાસેથી મળ્યો લખું એવું કરું ને, તો આ વિધાન સાચું પણ થઈ જાય. એટલે તમારે શાંતિથી પહેલાં વાંચી અને સમજવાનું છે. એટલે આવા ફેરફાર હું ટેસ્ટમાં કરીશ, તો તમે જો બરાબર વાંચ્યા વગર કરશો ને તો તમારા માર્ક્સ કપાવવાની શક્યતા રહેશે. એટલે શાંતિથી વાંચીને તમારે કરવાનું રહેશે. ત્રીજું છે, વાણિયાએ ચિઠ્ઠીમાં ડાગ્યાએ એનું ધન બચાવી આપ્યું એ વાત લખી હતી. તો આ વિધાન છે ને એ સાચું થશે, કેમ? તો કે આપણે જોયું હતું કે જ્યારે વાણિયા શેઠના ઘરે ચોરી થાય છે ત્યારે પેલો ડાગ્યો છે એ ઈશારો કરી અને બતાવે છે ત્યાં ખોદતા આખું જ છે એ જેટલું ધન ચોરાયું હતું એ બધું જ છે એ અકબંધ મળી આવે છે, બરાબર છે. અને એટલા માટે છે એ વાણિયા શેઠ છે એ લાખાના ડાગ્યાને છૂટો કરવાનું વિચારે છે. અને એ વાત છે એ બધી જ તે પોતે ચિઠ્ઠીમાં લખી ડાગ્યાના કોટે બાંધે છે અને મોકલે છે, બરાબર છે. એટલે આ બાબત લખી હોય છે, તો આ વિધાન એટલા માટે સાચું થશે. એની પછી છે ચોથું, ડાઘિયાને આવતો જોઈને લાખો ખુશ થઈ ગયો. ના, ખોટી વાત છે. ડાઘિયાને આવતો જોઈને લાખાને થાય છે કે અરે રે, આ કૂતરાએ તો મારી શાખ આબરૂ ઉપર પાણી ફેરવ્યું, અને એ ગુસ્સે થાય છે, બરાબર છે. એટલે આ વિધાન છે એ ખોટું થશે. એની પછી પાંચમું છે, ડાઘાસર સરોવર સૌરાષ્ટ્રમાં આવેલું છે. તો આ વિધાન પણ ખોટું થશે, કેમ? તો કે આપણે હમણાં જ જોયું કે ડાઘાસર સરોવર છે એ ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે, સૌરાષ્ટ્રમાં આવેલું નથી. તો એટલા માટે છે એ આ વિધાન છે ને એ ખોટું થશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે સરસ મજાના છે એ રિવિઝન કાર્ય આગળનું કર્યું, વિકલ્પો કર્યા, ખાલી જગ્યા કરી અને ખરા ખોટા કર્યા. એટલે ચાર માર્ક્સના વિકલ્પો પાકા થઈ ગયા, ચાર માર્ક્સની ખાલી જગ્યા પાકી થઈ ગઈ અને ચાર માર્ક્સના ખરા ખોટા થઈ ગયા. એટલે 12 માર્ક્સ તો તમને સરસ મજાના પ્રાપ્ત થઈ જશે. પણ ક્યારે થશે? તો કે સરસ મજાનું તમે પાકી બુકમાં લખશો ને ત્યારે થશે. તો ચાલો હવે આપણે જોઈએ આજનું તમારું ઘરકામ, હોમવર્ક જોઈ લઈએ, બરાબર છે. કે તમારે આજે શું હોમવર્ક કરવાનું છે? તો આજે તમારે અહીંયા જે નવું આજે કાર્ય કર્યું રિવિઝનમાં ખરા ખોટા, એ તમારે પાકી બુકમાં છે ને એ બે વખત લખવાના છે. ત્રણેય એકમના ખરા ખોટા, એક ખરા ખોટો બે વખત એવી રીતે લેખકામ કરવાનું છે. પાકી બુકમાં તમારે સૌથી પહેલાં FA1 20 માર્ક ટેસ્ટ એવું લખવાનું, એની નીચે અભ્યાસક્રમ લખવાનો, એની નીચે પેપર સ્ટાઇલ લખવાની અને પછી રિવિઝન કરવાનું છે, બરાબર છે. સૌથી પહેલાં ત્રણેય એકમના વિકલ્પો બે વખત લખવાના છે, એની પછી ત્રણેય એકમની ખાલી જગ્યા બે વાર લખવાની છે, અને એની પછી આજે તમારે
ત્રણે એકમના ખરા ખોટા બે બે વાર લખવાના છે, જેથી કરીને તમને ખૂબ સરસ મજાનું પાકું થઈ જાય અને ટેસ્ટમાં સારા માર્ક્સ આવે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમે ઘરે રહીને પણ ખૂબ સરસ મજાનું ભણી રહ્યા છો અને સરસ મજાનો હોમવર્ક કરી રહ્યા છો, એ બદલ તમારો આભાર. હવે આનાથી આગળનું રિવિઝન કાર્ય આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ત્યાં સુધી તમે સરસ મજાનું લેખન વાંચન કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.